અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા ચેમ્બર ઓફ કોમર્સ સહિતની તમામ વેપારી એસોસિએશનો દ્વારા વર્ચ્યુઅલ બેઠકો યોજીને ટેક્સટાઇલ માર્કેટના તમામ વ્યવહારો બંધ રાખીને સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સવારના દ્રશ્યો જોતા સ્પષ્ટ દેખાયું હતું કે વેપારીઓએ શિસ્તબંધ રીતે સફળતાપૂર્વક સ્વયંભૂ લોકડાઉનનું પાલન કર્યું છે. માર્કેટના તમામ વ્યવહારો દિવસે બંધ રહ્યા છે. જોકે ટેક્સટાઇલ માર્કેટના ગેટ ઉપર પાર્સલના ખડકલા જોવા મળ્યા હતા, જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે સ્વયંભૂ લોકડાઉન સફળતાપૂર્વક પાલન થયું છે. સુરતની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની તમામ વેપારી એસોસિએશનો છેલ્લા ઘણા દિવસથી વર્ચ્યુઅલ બેઠકો કરીને પણ એકબીજાનો સહીની સ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને વિવિધ એસોસિએશનો દ્વારા બે દિવસ પહેલાં જ નક્કી કરવામાં આવ્યું હતું કે શહેરના ઔદ્યોગિક એકમોને બંધ કરવા ખૂબ જ જરૂરી છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉનનું પાલન અતિ આવશ્યક જણાવ્યું હતું, જેથી લોકડાઉન કરવામાં આવ્યું હતું. રવિ કોઈચા, D9 ન્યૂઝ, સુરત.